હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છે એક એવો ટોપિક કે જેના ઉપર કન્ફ્યુઝન તમને થોડી વધારે હોય છે. માઇક્રો કંટ્રોલર અને માઇક્રો પ્રોસેસર આ બંને વચ્ચે શું ડિફરન્સ છે, અને આજની જે નાનું શોર્ટ લેક્ચર છે, કદાચ ડ્યુરેશનની રીતે તમને લાગે કે 20 મિનિટનું લેક્ચર છે, પણ આજે ટોપિકનું કન્ફ્યુઝન દૂર કરવું હોય તો એના માટે આ 20 મિનિટ ખૂબ જ ઓછી કહેવાય. હું ટ્રાય કરીશ બને એટલા શોર્ટ વિડીયોમાં તમને આ બંને વચ્ચેનો ડિફરન્સ સમજાવવા ટ્રાય કરીશ કે માઇક્રો કંટ્રોલર અને માઇક્રો પ્રોસેસર આ બંને વચ્ચે શું ડિફરન્સ છે. ચલો તો ટાઈમ વેસ્ટ કર્યા વગર સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા એક હું પિક્ચરથી તમને તમારું કન્ફ્યુઝન અથવા તમારા માઇન્ડમાં એક ઇમ્પેક્ટ છોડવા માંગીશ જે તમને હંમેશા માટે યાદ રહે, કે જ્યારે પણ આપણે માઇક્રો પ્રોસેસરની વાત કરીએ છીએ ત્યારે એની અંદર તમારે ઘણો બધો ડેટા પ્રોસેસ કરવો હોય, વધારે મેમરી હોય, ઘણો બધો ડેટા એકસાથે પ્રોસેસ કરતા હોય, એમાં જે યુઝ થાય છે એ તમારું કહેવાશે માઇક્રો પ્રોસેસર. અને નાની નાની એપ્લિકેશન જેમ કે એસીનું રિમોટ કંટ્રોલ તમને દેખાય છે, ઓવન છે અહીંયા, તો આ નાની નાની એપ્લિકેશન રિમોટ કંટ્રોલ્સ આવે છે, આ બધાની અંદર જે યુઝ થાય છે એ છે માઇક્રો કંટ્રોલ. આ છે ફિઝિકલ ડિફરન્સની વાત, કે એક લાઇનમાં તમારે કોઈને સમજાવવું હોય કે જ્યાં બહુ મોટી વધારે મેમરીની જરૂર પડે, તમારે મોટા મોટા પ્રોગ્રામ રન કરાવવાના હોય, બહુ વધારે પ્રોસેસિંગ કરવાનું હોય અને પછી રિઝલ્ટ લેવાનું હોય, ત્યારે તમે માઇક્રો પ્રોસેસર વાપરો છો. અને જ્યારે તમારે તમારી ડેટા રિક્વાયરમેન્ટ બહુ ઓછી હોય, મેમરી બહુ ઓછી હોય, જેમ કે એસીની અંદર તમારું મેઇન કામ શું હશે, તો તમે એસીનું ટેમ્પરેચર વધારશો અથવા ઘટાડશો, એના મોડ થોડાક ચેન્જ કરશો, તો અહીંયા તમારે તમારી પાસે જે ડેટા છે એ બહુ ઓછો છે, ડેટા લિમિટેડ છે, એના ફંક્શન લિમિટેડ છે, એની પ્રોસેસ જે છે એ લિમિટેડ છે. તો નાના કામ માટે જ્યારે તમે યુઝ કરી રહ્યા છો એ વસ્તુ હશે તમારી માઇક્રો કંટ્રોલર, મોટા ડેટા પ્રોસેસ કરો છો એ છે માઇક્રો પ્રોસેસર. માઇક્રો પ્રોસેસર એટલે તો જ્યારે પણ તમે એક ચીપ ઉપર ઘણી બધી વસ્તુઓને કનેક્ટ કરી રહ્યા છો, એટલે કે કોમ્પ્યુટરની વાત કરીએ તો તમે સ્પીકર કનેક્ટ કરી રહ્યા છો, તમે મોનિટર કનેક્ટ કરી રહ્યા છો, તમે પ્રિન્ટર કનેક્ટ કરી રહ્યા છો, તમે કીબોર્ડ માઉસ, આ બધું અલગ અલગ તમારે કામ એક ડિવાઇસ પાસે કરવાનું છે, પણ એના માટે તમારે કનેક્ટેડ ડિવાઇસ ઘણી બધી જોઈએ છે. જેમ કે મારે એક મૂવી જોઈએ, મૂવી જોવું છે, તો ખાલી મધરબોર્ડથી કોમ્પ્યુટરના નહીં ચાલે, જે મૂવી હશે એને સ્ટોર કરવા માટે મારે હાર્ડ ડિસ્ક જોશે, અને હાર્ડ ડિસ્ક મેં સીપીયુમાં મૂકી હશે, મૂવીનો સાઉન્ડ સાંભળવા માટે મને સ્પીકરની જરૂર પડશે, જોવા માટે મને મોનિટરની જરૂર પડશે, તો આ મોનિટર અને સ્પીકર એને પણ મેં મધરબોર્ડ સાથે કનેક્ટ કર્યા હશે. તો જ્યારે એક એવી ચીપ કે જેની સાથે તમે બીજી ડિવાઇસીસ કનેક્ટ કરી રહ્યા છો ઇનપુટ આઉટપુટ પોર્ટ તરીકે, એ તમારું કહેવાશે માઇક્રો પ્રોસેસર. માઇક્રો પ્રોસેસરની જે શરૂઆત એ 8085 માઇક્રો પ્રોસેસર જે પહેલું બન્યું હતું એ હતું 8085 માઇક્રો પ્રોસેસર. એની અંદર 8 બીટ ડેટા બસ તરીકે યુઝ થતી હતી, કારણ કે માઇક્રો પ્રોસેસર એટલે કે કોમ્પ્યુટરને આપણી હ્યુમન લેંગ્વેજ નથી ખબર પડતી, એની અંદર જે ડેટા હશે બધો 1010 ફોર્મમાં જ હશે. તો આ 1010 ના ફોર્મમાં જે ડેટા છે એને લઈ જવા માટે આપણે એક બસનો યુઝ કરીએ છીએ. બસ એટલે એવું માધ્યમ કે જેની મદદથી, ધારો કે હું કીબોર્ડથી કોઈ વસ્તુ એન્ટર કરું છું, તો કીબોર્ડથી એન્ટર થયેલી વસ્તુ સીપીયુ સુધી પહોંચવા માટે જે વાયર થ્રુ જાય છે એને આપણે બસ કહી શકીએ. તો કેટલો ડેટા તમે 8085 ના માઇક્રોપ્રોસેસરમાં મોકલી શકતા હતા, તો કે 8 બીટનો ડેટા, 16 બીટનું એડ્રેસ હતું, કારણ કે તમારે મેમરીની સાઇઝ થોડીક વધારે જોઈતી હતી અને એટલા માટે તમે 16 બીટનું એડ્રેસ. હવે તમને થશે કે આ એડ્રેસ એટલે શું, તો જે જગ્યા ઉપર તમારો ડેટા પડ્યો છે એને તમે એક નામ આપ્યું છે, કારણ કે માઇક્રોપ્રોસેસરની અંદર જે તમારી મેમરી છે એ વધારે છે, હવે તમારે એને કોઈ પર્ટિક્યુલર જગ્યા ઉપર મૂકવી પડશે અને એનું નામ આપવું પડશે, તો જ્યારે તમારે ડેટા પાછો જોતો હશે તો તમે લઈ શકશો, અને એટલા માટે આપણે પર્ટિક્યુલર મેમરી માટે એક એડ્રેસ આપી દઈએ છીએ કે ભાઈ જેમ કે હું અત્યારે જે ઘરમાં રહું છું તો એ ઘરનું નંબર આપણે આપ્યો છે કે 54 નંબર, 54 નંબરની અંદર હું રહું છું,
એવી જ રીતે કોઈ પણ ડેટા મેમરીમાં ક્યાં પડ્યો છે એના માટે આપણે એને એડ્રેસ આપીએ છીએ, અને એ એડ્રેસને ફોલો કરી અને તમારો જે ડેટા છે એ પર્ટિક્યુલર લોકેશન ઉપર જાય છે. તો 8085 ની અંદર 16 બીટની એડ્રેસ બસ હતી અને 3 મેગાહર્ઝની ક્લોક. તમે કોઈ પણ માઇક્રોપ્રોસેસર લઈ દો, તમને આ વર્ડ વારા ઘડીએ સાંભળવા મળશે કે ભાઈ 3 માઇક્રોહર્ઝની ક્લોક. જેમ આપણને, તમે અને હું, આપણે હ્યુમન બિઈંગ છે તો આપણને ખબર પડે છે કે હા ટાઈમ પસાર થયો. ધારો કે મારે કેવું હોય કે 2 સેકન્ડ, તો 1-2 સેકન્ડ થઈ ગયા. પણ કોમ્પ્યુટર કે જે એક નિર્જીવ વસ્તુ છે એને કઈ રીતે ખબર પડશે કે કેટલો ટાઈમ થયો? ધારો કે હું એવું કહું છું કે 10 સેકન્ડ પછી આ વસ્તુ પ્લે થવી જોઈએ, તો કોમ્પ્યુટરને ટાઈમ વિશેની માહિતી આપવાનું કામ ક્લોક કરે છે. તમે ઘણી બધી જગ્યાએ આવું એક સિલ્વર કલરનું બટન જોયું હશે, આ છે ક્લોક. ક્લોકનું કામ માઇક્રોપ્રોસેસરને ટાઈમ વિશે અવેર કરાવવાનું છે કે કેટલી સેકન્ડ પાસ થઈ, કેટલી ક્લોક. તો દરેક ક્લોક ઉપર માઇક્રોપ્રોસેસર પોતાના ફંક્શન સેટ કરશે અને એ પ્રમાણે એને ઓપરેટ કરશે. માઇક્રોપ્રોસેસરની લિમિટેશન શું છે? તો માઇક્રોપ્રોસેસરની અંદર જો તમારે પ્રોગ્રામ તમારો ચલાવવો હોય, જેમ કે આપણે કોમ્પ્યુટરની વાત કરીએ, તો કોમ્પ્યુટરની અંદર મધરબોર્ડ છે જે તમારું માઇક્રોપ્રોસેસર એની અંદર છે, અને એની અંદર સફિશિયન્ટ મેમરી નથી. એટલા માટે તમારો જે પ્રોગ્રામ છે આપણે આપણી હાર્ડ ડિસ્કની અંદર નાખીએ છીએ, સી ડ્રાઈવમાં, આપણી આખી ઓપરેટિંગ સિસ્ટમ એની અંદર છે. તો આ એક માઇક્રોપ્રોસેસરની લિમિટેશન છે કે એને ચલાવવા માટે તમારે એક્સટર્નલ મેમરી યુઝ કરવી પડે છે. ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ, તો કોમ્પ્યુટર માટે ઇનપુટ ડિવાઇસ શું થશે? તો કોમ્પ્યુટરની મદદથી તમે ઇનપુટ આપો છો, ઇનપુટ ડિવાઇસ થશે. સ્પીકરની મદદથી અને ડિસ્પ્લેની મદદથી તમે વસ્તુઓને જુઓ છો, તો એ તમારા માટે આઉટપુટ ડિવાઇસ થશે. પ્રિન્ટર છે, પ્રિન્ટ કાઢો છો, આઉટપુટ ડિવાઇસ થશે. તો મધરબોર્ડની સાથે તમારે ઇન્ટરફેસ કરવી પડે છે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ. માઇક્રોકન્ટ્રોલરની અંદર આ બધી જ વસ્તુઓ તમને એક જ ચિપની અંદર જોવા મળે છે. તો હવે સમજીએ કે ભાઈ માઇક્રોકન્ટ્રોલર શું છે. તો માઇક્રોપ્રોસેસર, તમારી મેમરી, તમારી ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ બધીને જો આપણે એક જ સિંગલ ચિપ ઉપર, તમે આઈસી જોઈ હોય તો એ આઈસી ઉપર ડેવલપ કરીએ તો એને કહેવામાં આવે છે માઇક્રોકન્ટ્રોલર. તો સૌથી પહેલો બેઝિક ડિફરન્સ માઇક્રોપ્રોસેસર અને માઇક્રોકન્ટ્રોલર વિશે કે ભાઈ માઇક્રોપ્રોસેસર સાથે અલગ અલગ પેરિફરલ છે, ઇનપુટ ડિવાઇસીસ અલગ અલગ છે, તમારે અલગથી કનેક્ટ કરવી પડે છે. જ્યારે માઇક્રોકન્ટ્રોલરની અંદર બધી જ વસ્તુઓ, એટલે કે એની મેમરી, ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ, એ બધું એક સિંગલ ચિપની અંદર આવી જાય છે અને એટલા માટે એની સાઇઝ બહુ જ કોમ્પેક્ટ થઈ જાય છે. એટલે માઇક્રોપ્રોસેસર અને માઇક્રોકન્ટ્રોલરમાં વધારે નાનું કોણ, તો એ થશે માઇક્રોકન્ટ્રોલર. વધારે પાવરફુલ કોણ, તો હું કહીશ કે માઇક્રોપ્રોસેસર. જે કામ કોમ્પ્યુટર જેટલી ફાસ્ટ ગણતરી કરી શકશે એટલું કામ તમારું આ નાનું સિમ્પલ રિમોટ જે હશે, એસીનું રિમોટ, એની મદદથી તમે નહીં કરી શકો. એની અંદર એટલી વધારે મેમરી નથી, જ્યારે માઇક્રોપ્રોસેસર પાસે વધારે મેમરી છે. માઇક્રોકન્ટ્રોલર છે એનો બ્લોક ડાયાગ્રામ આપણે સમજીએ. તો માઇક્રોકન્ટ્રોલર જે છે એની અંદર માઇક્રોપ્રોસેસરની બધી જ ખાસિયત આવી જાય છે, સાથે સાથે બીજા અલગ અલગ જે પાર્ટ છે એ પણ તમે માઇક્રોકન્ટ્રોલરની ચિપ ઉપર જ નાખી દો છો. તો સૌથી પહેલું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, તો સીપીયુ જે છે એ માઇક્રોકન્ટ્રોલરનું મગજ છે. માઇક્રોકન્ટ્રોલરના દરેક ભાગને એક સિસ્ટમ સાથે જોડે છે અને બધાને ઇન્સ્ટ્રક્શન આપવાનું કામ કરે છે. મેમરીની અંદર જે પણ ઇન્સ્ટ્રક્શન હોય, જેમ કે હું એક આ સિમ્પલ અહીંયા મેં બટન, આ જે તમને રિમોટ અત્યારે દેખાય છે એસીનું, એમાં હું ઓનનું બટન પ્રેસ કરીશ, તો ઓન બટન પ્રેસ કરતા જે પણ ઇન્સ્ટ્રક્શન મળવી જોઈએ માઇક્રોપ્રોસેસરને, એ માઇક્રોપ્રોસેસર એને ફેચ કરે છે, એને સમજે છે અને એ પ્રમાણે સિગ્નલ મોકલે છે જેનાથી એસી ચાલુ થશે. બરાબર? તો મેઇન સીપીયુનું કામ જે છે એ જે પણ પ્રોગ્રામ લખાયા છે એને સમજી અને એ પ્રમાણે આઉટપુટમાં સિગ્નલ મોકલવાનું કામ છે. એના પછી આવે છે મેમરી. તો મેમરીની અંદર એનું મુખ્ય કામ જે છે એ પ્રોગ્રામ જે છે એનો સંગ્રહ કરવાનો છે. પ્રોગ્રામ એટલે શું? પ્રોગ્રામ એટલે કે જો હું આ રિમોટ કંટ્રોલની અંદર અપનું બટન દાબું તો ટેમ્પરેચર વધવું જોઈએ, ડાઉનનું બટન પ્રેસ કરું તો ટેમ્પરેચર ઘટવું જોઈએ. તો દરેક બટન માટે, એક પુશ બટન માટે એક પ્રોગ્રામ લખાયો છે અને એ પ્રોગ્રામ જે છે ક્યાં સેવ થયો હશે? તો મેમરીમાં.
તમે કોમ્પ્યુટરની અંદર પણ ભણ્યા હશો કે બેઝિકલી બે ટાઈપની મેમરી હોય છે, રેમ અને રોમ. રેમ એટલે કે રેન્ડમ એસેસ મેમરી, રોમ એટલે કે રીડ ઓનલી મેમરી. તમે જેટલી વખત તમારા જે પરમનન્ટ પ્રોગ્રામ છે, પરમનન્ટ પ્રોગ્રામ એટલે કે હું બટન અપ પ્રેસ કરીશ તો ટેમ્પરેચર વધશે, બટન ડાઉન પ્રેસ કરીશ તો ટેમ્પરેચર ઘટશે, આ દરેક વખતનો કોમન પ્રોગ્રામ છે, તો એ હંમેશા રોમમાં સ્ટોર થયો હશે. તો રેમની અંદર કયો ડેટા સ્ટોર થયો હશે? જેમ કે અત્યારનું ટેમ્પરેચર, તો હમણાંનું જે ટેમ્પરેચર છે એ તમને એ રિમોટની અંદર દેખાડતું હશે. જેવું તમે પાવર ઓફ કરશો, આ રિમોટનો હું પાવર ઓફ કરીશ, અથવા એવી ઇન્સ્ટ્રક્શન કે જે ખાલી ટેમ્પરરી કામ લાગે છે એ આપણે રેમમાં ડેટા સ્ટોર કરીએ છીએ, જે પરમનન્ટ પ્રોગ્રામ છે એને આપણે રોમમાં સ્ટોર કરીએ છીએ. અહીંયા જો માઇક્રો કંટ્રોલર નો બ્લોક ડાયાગ્રામ છે અને એની દરેક વસ્તુ આપણે એક એક કરીને સમજવાના છે. સૌથી પહેલા તો અહીંયા તમને આ એડ્રેસ અને ડેટા બસ દેખાય છે. અહીંયાથી તમારી ઇન્સ્ટ્રક્શન અને ડેટા જશે ક્યાં? તો કે સીપીયુ ની અંદર જશે. સીપીયુ ને કઈ રીતે ખબર પડશે કે આ ઇન્સ્ટ્રક્શન મારે આટલા ટાઈમ પછી પ્રોસેસ કરવાની છે અથવા કેટલા ટાઈમ પ્રમાણે પ્રોસેસ કરવાની છે? તો એના માટે અહીંયા તમારું ઓક્સિલેટર એટલે કે ક્લોક હશે. ક્લોકની મદદથી સીપીયુ ને ખબર પડશે કે મારે આ ઇન્સ્ટ્રક્શન આટલા ટાઈમની અંદર એક્ઝિક્યુટ કરવાની છે, પ્રોગ્રામ રન કરવાનો છે. તો ઓક્સિલેટર એ સીપીયુ માટે એક, એના માટે એક ઘડિયાળનું કામ કરે છે જેને સૂચવતું રહે છે કે ભાઈ કઈ રીતે તમારે ઓપરેટ કરવાનું છે અને કેટલા કેટલા ટાઈમ ઉપર તમારે એ વસ્તુને પ્રોસેસ કરવાની. સીપીયુ છે એ તો મગજ છે કે જેની અંદર બધી જ વસ્તુઓ છે એના ઉપર પ્રોસેસિંગ થાય છે, ડેટા ઉપર પ્રોસેસિંગ થાય છે અને તમને રિઝલ્ટ પાછું મળે. રેમ એટલે કે રેન્ડમ એસેસ મેમરી અને રોમ એટલે કે રીડ ઓનલી મેમરી. રોમમાં હંમેશા પરમનન્ટ પ્રોગ્રામ અને રેમમાં હંમેશા ટેમ્પરરી પ્રોગ્રામ સ્ટોર થયેલા હશે. આ પ્રોગ્રામ આ એડ્રેસ બસ અને ડેટા બસ મારફતે સીપીયુમાં જશે, એક્ઝિક્યુટ થશે અને જે પણ કમાન્ડ આપવાનો હશે એ અહીંયા ઇનપુટ આઉટપુટ પોર્ટ ઉપર અથવા સીરિયલ પોર્ટ ઉપર જશે. તો સિરિયલ પોર્ટ ઉપર તમારે જે પણ ડેટા કોમ્યુનિકેશન માટે લેવાનો હોય અથવા મોકલવાનો હોય એ તમે સિરિયલ પોર્ટની મદદથી મોકલી શકો છો. જેમ કે મારે ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર કોઈ ડેટા જોઈએ છે તો પહેલા અહીંયાથી હું રિક્વેસ્ટ મોકલીશ, તો રિક્વેસ્ટ સિરિયલ પોર્ટ થ્રુ બહાર જશે અને એમાંથી જે ડેટા આવશે એ સિરિયલ પોર્ટમાંથી અંદર થઈ અને સીપીયુને મળશે અને પ્રોસેસ થઈ ઇનપુટ આઉટપુટ પોર્ટ ઉપર, એટલે કે આઉટપુટ પોર્ટ ઉપર ડિસ્પ્લે હોય તો મારા કોમ્પ્યુટરના ડિસ્પ્લેમાં મને એ જોવા મળશે. ઇનપુટ પોર્ટ એટલે કે કીબોર્ડની મદદથી હું ડેટા સીપીયુમાં મોકલીશ, સીપીયુમાં ડેટા પ્રોસેસ થશે અને મને રિઝલ્ટ પાછું ડિસ્પ્લેમાં આઉટપુટ પોર્ટ ઉપર અહીંયા જોવા મળી જશે. એડીસી અને ડીએસી એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર અને ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. જેમ કે અત્યારે હું આ સ્પીચ બોલી રહ્યો છું તો આ એનાલોગ સિગ્નલ છે, કોમ્પ્યુટરને જે સિગ્નલ ખબર પડે છે એ છે ડિજિટલ. તો તમારા જે પણ સિગ્નલ છે એ એનાલોગ ફોર્મમાં હશે, એને ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરવાની જરૂર પડશે, તો એ કામ એડીસી કરે છે અને કોમ્પ્યુટર જે ડિજિટલ સિગ્નલ જનરેટ કરશે એને પાછું એનાલોગ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આપણે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટરનો યુઝ કરીશું. તો આ હતા બધા જ. અચ્છા, એક ટાઈમર અને કાઉન્ટર રહી ગયું. તો ઓક્સિલેટર જે છે એ સીપીયુને કહે છે કે ભાઈ એક સેકન્ડ થઈ, બે સેકન્ડ થઈ, ત્રણ સેકન્ડ થઈ, એટલે ટાઈમ જઈ રહ્યો છે, કયા ટાઈમ ઉપર તમારે કઈ પ્રોસેસ કરવાની છે. પણ ટાઈમ કાઉન્ટ કરવાનો એટલે કે ધારો કે મારે ઓવનની અંદર એક ડીશ મૂકવી છે અને એની અંદર મારે એ 60 સેકન્ડ માટે એને રોટેટ કરવી છે, અથવા તો તમે એલાર્મ ક્લોકની ક્લોકની વાત કરો કે તમે 30 સેકન્ડનું ટાઈમર મૂકો છો કે ભાઈ 30 સેકન્ડ પછી કોઈ વસ્તુ ઓફ થવી જોઈએ. તો એ કામ જે છે ટાઈમ કાઉન્ટ કરવાનું કામ એ ટાઈમર અને કાઉન્ટરની મદદથી આપણે કરીએ છીએ. ટાઈમર અને કાઉન્ટર ના હોય તો એ કામ સીપીયુ એ પોતે કરવું પડે અને સીપીયુ જો પોતે ટાઈમ કાઉન્ટ કરવાનું કામ કરશે તો એ વખતે બીજી બધી પ્રોસેસ નહીં કરી શકે. અને એટલા માટે જનરલી આપણે ટાઈમિંગ કાઉન્ટ કરવાનું કામ જે છે એ ટાઈમર અને કાઉન્ટર પાસે કરાવીએ છીએ. અહીંયા થોડાક મેં એક્ઝામ્પલ આપી દીધા છે. અહીંયા એક ઇન્ટરપ્ટ કંટ્રોલ આપણે ડિસ્કસ કરવાનું રહ્યું. જેમ કે હું ફોન ઉપર એક ગેમ રમી રહ્યો છું અને કોઈ મારા ફ્રેન્ડનો ફોન આવે છે
તો ગેમ જે છે એ બેકગ્રાઉન્ડમાં પોઝ થશે અને મને મેસેજ આવશે કે ભાઈ કોઈનો કોલ આવી રહ્યો છે. ડિસ્પ્લે હાયર પ્રાયોરિટી શેની થશે? કોલની. હું કોલને કોલ ઉપાડીશ, વાત કરી લઈશ અને પણ પછી કટ કરીશ તો તરત પાછી ગેમ ચાલુ થઈ જાય છે. તો ઇન્ટરપ્ટ શું છે? તો ઇન્ટરપ્ટ એ એવી નેસેસરી કમાન્ડ છે કે જે તમારે એટેન્ડ કરવી પડે. જેમ કે પ્રિન્ટર છે, પ્રિન્ટરની અંદરમાંથી તમે પ્રિન્ટ કાઢતા હોય અને જો પેજીસ ખતમ થઈ જશે તો તરત મોનિટર ઉપર એક પોપઅપ બટન આવી જશે અને તમને કહેશે, માહિતી આપશે કે પ્રિન્ટરમાં પેજ નથી. તો તમે એને અટેન્ડ કરશો, પેપર નાખી અને પાછું ચાલુ કરશો તો વસ્તુઓ પાછી પ્રિન્ટ થવાની ચાલુ થઈ જશે. તો ઇન્ટરપ્ટ છે એવી જરૂરિયાત છે કે જે પણ તમને સીપીયુને ખબર પડી જોઈએ. કારણ કે સીપીયુ તો ધારો કે હું ગેમ રમું છું તો સીપીયુને શું ખબર છે કે હું ગેમ રમ્યા કરું છું. પણ મારે ફોન આવ્યો તો સીપીયુ મને કઈ રીતે ઇન્ફોર્મ કરશે હું ગેમ રમતો હોઈશ ત્યારે? તો કે જે પણ પ્રોસેસ ચાલતી હશે એને થોડી વાર માટે હાઇડ કરી અને જે ઇન્ટરપ્ટ આવ્યું છે એટલે કે જે કોલ આવ્યો છે એ મને દેખાડશે, જેથી મને ખબર પડે કે હા, ગેમ કરતા બી પહેલી પ્રાયોરિટી કોલની છે. તો જો હું કોલને કટ કરીશ તો માઇક્રોપ્રોસેસરને ખબર પડી જશે કે આ ઇન્ટરપ્ટ ભલે હતો પણ વ્યક્તિ જે છે એને આ કામનું નથી, તો એ મને પાછી ગેમ રમવા દેશે. પણ આવી કોઈ પણ ઇવેન્ટ જે તમે તમે ડેલી લાઈફમાં જુઓ છો કે ભાઈ કોઈનો કોલ આવ્યો, મમ્મીનો કોલ આવ્યો, ફ્રેન્ડનો ફોન આવ્યો, તો એને આપણે અથવા પ્રિન્ટરની અંદર પેજ ખતમ થઈ ગયા અને એ આપણને ઇન્ફોર્મ કરી રહ્યું છે, તો એને આપણે ઇન્ટરપ્ટ તરીકે કહીએ છીએ. અહીંયા આપણે જે ઇનપુટ અને આઉટપુટની પોર્ટની વાત કરતા હતા કે કોમ્પ્યુટરની અંદર મધરબોર્ડ સાથે તમારે ડિસ્પ્લે કનેક્ટ કરવું પડશે, કીબોર્ડ, મોનિટર, પ્રિન્ટર, આ બધું કનેક્ટ કરવા માટે આ જે પોર્ટ છે એનો ફોટોગ્રાફ છે. અને અહીંયા ઓવનની અંદર મેં ટાઈમરનો ફોટો લીધો છે કે ભાઈ 3 મિનિટ માટે આ અહીંયા જે ફોટોગ્રાફ છે 2 અને 56 સેકન્ડ માટેનું કાઉન્ટિંગ ચાલુ છે અને જેવું 0 થશે તો તમારું ઓવન જે છે એ ઓફ થઈ જશે. દરેક જે પાર્ટ છે એનું એકવાર ફટાફટ વાંચી લઈએ. તો પેરેલલ ઇનપુટ આઉટપુટ પોર્ટ શું કરે છે? તો એનું મુખ્ય કામ બાહ્ય ઉપકરણો જેવા કે LCD, પ્રિન્ટર, મેમરી વગેરેને માઇક્રો કંટ્રોલર સાથે ઇન્ટરફેસિંગ કરવાનું છે. સિરિયલ પોર્ટ, તો સિરિયલ પોર્ટનું મુખ્ય કાર્ય માઇક્રો કંટ્રોલર અને પેરેલલ પોર્ટ વચ્ચે સિરિયલ ઇન્ટરફેસ કરવાનું છે, ડેટા મોકલવાનો અને લેવાનો. ટાઈમર અને કાઉન્ટર, ટાઈમર અથવા કાઉન્ટરનું મુખ્ય કાર્ય માઇક્રો કંટ્રોલરના ટાઈમિંગ અને કાઉન્ટિંગ સંબંધિત કાર્ય કરવાનું છે. આ ભાગના વિવિધ કાર્યો જેવા કે ક્લોક, મોડ્યુલેશન, પલ્સ જનરેશન અને પલ્સ કાઉન્ટિંગ વગેરે છે. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, ADC નો ઉપયોગ એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં રૂપાંતર કરવા માટે થાય છે. એવી જ રીતે DAC કન્વર્ટરનો યુઝ ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં રૂપાંતર કરવા માટે થાય છે. ઇન્ટરપ્ટ કંટ્રોલ, તો ઇન્ટરપ્ટ કંટ્રોલરનું મુખ્ય કાર્ય ચાલુ પ્રોગ્રામમાં ઇન્ટરપ્ટ એટલે કે ડીલે પૂરો પાડવાનું છે. ઇન્ટરપ્ટ બાહ્ય અથવા આંતરિક હોઈ શકે. ધારો કે તમે મોબાઈલ ઉપર ગેમ રમો છો અને કોમ્પ્યુટરનું ટેમ્પરેચર બહુ વધી ગયું તો પણ તમને ઘણીવાર મેસેજ આવતો હોય છે કે ટેમ્પરેચર ખૂબ હાઈ છે અથવા બેટરી લો થઈ ગઈ. તો બેટરી જે લો થવાનું જે ઇન્ડિકેશન આવે છે મોબાઈલ ઉપર એ પણ એક ટાઈપનું ઇન્ટરપ્ટ સિગ્નલ જ છે. અને લાસ્ટ છે ઓક્સિલેટર. તો ઓક્સિલેટર જે છે એ માઇક્રોકન્ટ્રોલરના ક્લોક તરીકે કામ કરે છે. તેનું મુખ્ય કાર્ય માઇક્રોકન્ટ્રોલરના વિવિધ ભાગો વચ્ચે સમન્વય સાંધવાનું છે. હવે વાત કરીએ કે ભાઈ માઇક્રોકન્ટ્રોલર કેટલા ટાઈપના છે. તો માઇક્રોકન્ટ્રોલર જનરલી 2 ટાઈપના છે. પહેલું છે એમ્બેડેડ માઇક્રોકન્ટ્રોલર. એમ્બેડેડ માઇક્રોકન્ટ્રોલર એટલે એની અંદર એક જ માઇક્રોકન્ટ્રોલરની ચીપ ઉપર, જેમ કે આપણે આ રિમોટ કંટ્રોલની વાત કરી, આ રિમોટ કંટ્રોલની અંદર જ બધી વસ્તુ આવી ગઈ છે. એની અંદર જ તમે ડિસ્પ્લે પ્રોવાઈડ કરી દીધું છે, પુશ બટન એટલે કે ઇનપુટ આઉટપુટ માટેની વસ્તુઓ પ્રોવાઈડ કરી દીધી છે. આ બધું એકમાં જ આવી જાય છે. બીજા ટાઈપનું જે છે એ છે એક્સટર્નલ મેમરી માઇક્રોકન્ટ્રોલર. તો તમારી મેમરી જે છે એ કમ્પ્લીટ ફૂલ્લી યુટિલાઇઝ થઈ જાય છે અને તમારે એના કરતા વધારે મેમરીની જરૂર પડે છે તો તમે આની સાથે એક્સટર્નલ મેમરી કનેક્ટ કરો છો, એ ટાઈપને કહેવાય એક્સટર્નલ મેમરી માઇક્રોકન્ટ્રોલર. જનરલી જેટલા બી બધા ટાઈપના માઇક્રોકન્ટ્રોલર છે એ પહેલા ટાઈપના હોય છે એમ્બેડેડ માઇક્રોકન્ટ્રોલર. હવે બંને વચ્ચેનો ડિફરન્સ જોઈ લઈએ, કમ્પેરિઝન કરી લઈએ બંને વચ્ચે. તો માઇક્રો પ્રોસેસરની અંદર ALU એટલે કે એરેથમેટિક લોજિક યુનિટ, રજિસ્ટર જેમાં તમે મેમરી સ્ટોર કરો છો, સ્ટેક પોઇન્ટર કે જેમાં તમારો પ્રોગ્રામ ક્યાંથી શરૂ થશે એની જે પહેલી ઇન્સ્ટ્રક્શન રાખવામાં આવે છે એ તમારું સ્ટેક પોઇન્ટર, પ્રોગ્રામ, ટાઈમર કાઉન્ટર સર્કિટ, ઇન્ટરપ્ટ કંટ્રોલ વગેરેનો સમાવેશ થાય છે.
જ્યારે માઇક્રો કંટ્રોલરમાં પહેલી આપણે જે જોયું એ માઇક્રો પ્રોસેસર હતું, બીજું માઇક્રો કંટ્રોલરની અંદર આ બધી જ વસ્તુઓ, એની ઉપર એક્સટર્નલ મેમરીની જરૂર પડે તો મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસનો સમાવેશ થાય છે. આપેલું કાર્ય કરવા માટે વધારાના બાહ્ય ઘટકોની જરૂર પડે છે. જેમ કે આપણે કોમ્પ્યુટરનું મધરબોર્ડ જોયું તો એકલું મધરબોર્ડથી કામ નહીં થાય, તમારે ડિસ્પ્લે જોશે, સ્પીકર જોશે, પ્રિન્ટર જોશે, મોનિટર જોશે, આ બધી જ વસ્તુની જરૂર પડે છે. જ્યારે માઇક્રો કંટ્રોલરની અંદર તમારે એવી કોઈ વસ્તુની જરૂર નહીં પડે, અહીંયા જરૂર પડે છે, ભૂલથી લખાયું છે, જરૂર પડતી નથી. બાહ્ય હાર્ડવેરની જરૂરિયાતને લીધે થોડું મોંઘું છે. તમારું જે તમારે આ માઇક્રોપ્રોસેસર અને કંટ્રોલરની અંદર એક્ઝામ્પલ હંમેશા માઇક્રોપ્રોસેસરમાં કોમ્પ્યુટર યાદ રાખી લેવાનું, કંટ્રોલરમાં હંમેશા એસીનું રિમોટ યાદ રાખી લેવાનું, તમને બંને વચ્ચેનો ડિફરન્સ આરામથી તમે લખી શકશો. તો બાહ્ય હાર્ડવેરની જરૂરિયાતને લીધે માઇક્રોપ્રોસેસર મોંઘું છે, આંતરિક હાર્ડવેરને લીધે માઇક્રોકન્ટ્રોલરની કિંમત ઓછી છે, ઓપરેટિંગ ટાઈમ વધારે છે. તમે માઇક્રોપ્રોસેસર એટલે કોમ્પ્યુટરને ચાલુ કરશો તો એનો ઓપરેટિંગ ટાઈમ વધારે છે, જ્યારે માઇક્રોકન્ટ્રોલર બટન પ્રેસ કર્યું અને તમારું કામ સ્ટાર્ટ થઈ ગયું. તેમાં બીટ હેન્ડલિંગની ઇન્સ્ટ્રક્શન ઓછી છે, અને આમાં બીટ હેન્ડલિંગ એક એક બીટ તમારે ઇન્ડિવિજ્યુઅલ કંટ્રોલ કરવું હોય તો તમે આરામથી માઇક્રો કંટ્રોલરમાં કરી શકો છો. માઇક્રોપ્રોસેસરમાં તમારે આખી બસ અથવા આખો જે ડેટા છે એના પર આધારિત તમારે કંટ્રોલ કરવો પડે. માઇક્રોપ્રોસેસર આધારિત સિસ્ટમ વધારે ફ્લેક્સિબલ છે, અને માઇક્રો કંટ્રોલર કારણ કે આની અંદર આના સિવાય તમારે બીજું કંઈ કરવું હશે તો નહીં થઈ શકે, અને એટલા માટે માઇક્રો કંટ્રોલરની ફ્લેક્સિબિલિટી ઓછી છે. માઇક્રોપ્રોસેસરના એક્ઝામ્પલ શું છે તો 8085, 8086, અત્યારના જે પેન્ટિયમ P3, P4 સિરીઝના કોમ્પ્યુટર આવે છે એના એક્ઝામ્પલ છે. માઇક્રો કંટ્રોલર તો 8051, 8960 આ તમારે યાદ રાખી લેવાના છે, એ માઇક્રો કંટ્રોલરના એક્ઝામ્પલ છે. હવે વાત કરીએ કે માઇક્રો કંટ્રોલરના ફાયદા શું છે. તો માઇક્રો પ્રોસેસર જે છે એની સાપેક્ષે કિંમતમાં સસ્તું અને સાઇઝમાં નાનું છે. કોઈપણ બાહ્ય ડિજિટલ ઘટક વગર માઇક્રો કોમ્પ્યુટર તરીકે વર્તે છે. માઇક્રો કંટ્રોલર વાપરવું ઇઝી છે, 3-4 બટન જ છે. કોમ્પ્યુટર હોય તો તમને ઘણી બધી વસ્તુ ખબર હોવી જોઈએ. ઓપરેટિંગ ટાઈમ ઓછો છે માઇક્રો કંટ્રોલરનો, અને એટલા માટે સિસ્ટમ બહુ ફટાફટ સ્ટાર્ટ થશે. સ્ટાર્ટ, સ્ટોપ, ટેમ્પરેચર વધારો ઘટાડો, વધારાની રેમ, રોમ અને ઇનપુટ આઉટપુટ સાથે ઇન્ટરફેસિંગ બહુ જ આનું ઇઝી છે. માઇક્રો કંટ્રોલરની મોટાભાગની પિનો યુઝરની જરૂરિયાત અનુસાર વિવિધ કાર્યો કરવા માટે તમે એને પ્રોગ્રામ કરી શકો છો. ઇન્ડિવિજ્યુઅલ પ્રોગ્રામ બીટ વાઇઝ તમે એનો પ્રોગ્રામ કરી શકો છો. ધારો કે એની 16 પિન છે તો 16 પિનને તમે અલગ અલગ ચાલુ બંધ કરવું હોય તો તમે એને એ રીતે પ્રોગ્રામ કરી શકો છો. એ માઇક્રો કંટ્રોલરનો સૌથી મોટો એડવાન્ટેજ. હવે વાત કરીએ કે ભાઈ માઇક્રો કંટ્રોલરના ડિસએડવાન્ટેજ શું છે. તો સૌથી પહેલું કે ભાઈ માઇક્રો પ્રોસેસરની કમ્પેરિઝનમાં માઇક્રો કંટ્રોલરનું જે આર્કિટેક્ચર છે, કારણ કે એક જ ચિપની અંદર તમે બધી જ વસ્તુઓ મૂકી દેવાના છો અને એટલા માટે એનું આર્કિટેક્ચર જે છે એ ગૂંચવાડા ભરેલું છે. વધારે પાવર રેટિંગ વાળા ડિવાઇસ સાથે, જેમ કે કોમ્પ્યુટર છે તો તમે 230 વોલ્ટ SMPS ની મદદથી તમે આપો છો, જ્યારે માઇક્રો કંટ્રોલર સાથે તમે એટલો વધારે વોલ્ટેજ આપી શકવાના નથી. એના માટે આપણે સિમ્પલ, જો તમે જોઈ શકતા હોય તો, નાના સેલ 3 વોલ્ટનો 4 વોલ્ટનો યુઝ આપણે કરતા હોઈએ છીએ. એટલે વધારે પાવર રેટિંગ વાળું ડિવાઇસ હોય એને આપણે, વધારે પાવર રેટિંગ હોય એની સાથે ડિવાઇસનું ડાયરેક્ટ કનેક્શન ના કરી શકો, અને એક સમયે એક જ મર્યાદિત એક્ઝિક્યુશન, એટલે કે કોમ્પ્યુટર છે તેમાં એક સાથે તમે મલ્ટીટાસ્કિંગ કરી શકો છો. જ્યારે માઇક્રો કંટ્રોલરની અંદર જે ટાસ્ક માટે ડિઝાઇન થયું હોય એ જ ટાસ્ક તમે એની મદદથી કરી શકો છો. હવે વાત કરીએ માઇક્રો કંટ્રોલરના ઉપયોગો. કઈ કઈ જગ્યાએ માઇક્રો કંટ્રોલર યુઝ થાય છે? તો કે રોબોટિક્સમાં, કોમ્યુનિકેશન સિસ્ટમમાં, મીડિયા પ્લેયર, સેલ ફોન, બાયોમેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ઓટોમોબાઈલ, પેરેફેરલ કંટ્રોલ, તમે ઘરનું રિમોટ, ઓવન, કોમ્પ્યુટર સિસ્ટમ, કોમ્પ્યુટરની અંદર બી, ધારો કે કોમ્પ્યુટરમાં આપણે મધરબોર્ડની વાત કરી પણ કીબોર્ડની વાત કરું તો આજે કીબોર્ડ છે એની અંદર પણ નાના નાના માઇક્રો કંટ્રોલર્સ છે જેની મદદથી તમે આ બધી વસ્તુઓ યુઝ કરી શકો છો. તો હોપ કે તમને માઇક્રો કંટ્રોલર અને માઇક્રો પ્રોસેસર વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવી ગયો હશે, અને જ્યારે પણ હવે તમને કોઈ પૂછે બંને વચ્ચેનો ડિફરન્સ તો તમે એને ઇઝી ભાષામાં સમજાવી શકશો, સાથે સાથે ટેકનિકલ લેંગ્વેજ પણ યુઝ કરી શકશો અને બધી વસ્તુઓ તમે ફીલ કરીને સમજાવી શકશો.
અને આ બે પિક્ચર હંમેશા માટે યાદ રાખજો કે જ્યારે પણ માઇક્રોપ્રોસેસરની વાત આવે તો કોમ્પ્યુટર, માઇક્રોકન્ટ્રોલરની વાત કરતા હોય તો ઓવન અથવા તો એસીનું રિમોટ યાદ કરી લેજો, તો તમને સમજાવવું બહુ ઇઝી થઈ જશે. આટલી વાર માટે મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.